સુરતના કાપડ બજારમાં રોજે રોજ ઠગાઈની ફરિયાદ નોંધાઈ રહી છે, ત્યારે વધુ એક ઠગાઈની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોંધાઈ છે, જેમાં આંજણા ફાર્મના કારખાનેદાર સાથે ઠગાઈ આચરાઈ હોવાનું ઉલ્લેખ કરાયો છે. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સલાબતપુરા ધામલવાડમાં રહેતા અને આંજણા ફાર્મ ખાતે કારખાનું ધરાવતા અશ્વિન જરીવાલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસેથી રિંગરોડ ખાતે આવેલ પ્રાઇમ પ્લાઝામાં દુકાન ધરાવતા હનુમાનસિંહ અને ઉધનાના રાજકુમાર જૈને વિશ્વાસ અને ભરોસો અપાવી તેઓ પાસેથી 27,74,000 થી વધુનો માલ મંગાવી તેના રૂપિયા ન આપી જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.